स्टैंडर्ड 3 सब्जेक्ट गुजराती गुजराती विषय में आपने आ पुस्तक लेवानो छे बराबर એટલે આ ટેક્સ્ટબુકમાં આપણે બનવાના છે બરાબર છે આ વખતે તો આપણે પહેલા નંબરનું લેસન જે છે તે જોઈએ વાંદરાને વાંચતા ન બરાબર તો એમાં આપણે પેજ નંબર 2 ઉપર એક સ્ટોરી આપી છે વાંદરા બનવું કઈ વાર્તા છે વાંદરા બનવું તો આજે આપણે આ વાર્તાનું રીડિંગ કરીએ એક હતા વાંદરા ખટખટ એનું નામ એને જાડે જાડે ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે ફૂફાવું કરતો રહે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી ખટખટને ઠંડી લાગે એટલે એક ડાળથી બીજી ડાળે ફરતો જાય એક છાપરા પરથી બીજા છાપરા પર ફરતો જાય અને ઠંડી ભગાડતો જાય ખટખટે એક ઘર પાસે અચરજ જોયું થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા આહા મળી ગઈ ઠંડી બગડવાની દી ખટખટે કૂદકા માર્યા તેને ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા જાર નીચે ઢગલો કર્યો ઉપા હુ કરી દોસ્તોને બોલાવ્યા બધા ભેગા મળી ઠંડી બગાડવા બેઠા ખટખટ કહે આહા ઠંડી ભાગી રહી છે બધા જોતા જોતા બોલવા લાગ્યા હા ભાગી રહી છે ઝાડ પરના લાંબા પાંદડામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી એને વિચાર્યું બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી આપ આવ ચટપટ તાપો આવો ચટપટ કહે ના ના સોરી હો ખટખટ હું તો મારા માળામાં છું મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે ખટખટ કહે એવું તે કંઈ હોય આટલી બધી ઠંડી છે ને સુગરી કહે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી ખટપટને થયું આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા ડાળે ડાળે કૂદીએ છીએ ઝાડે ઝાડે ફરીએ છીએ ઠંડીથી ક્યાં ડરીએ છીએ હુપાહુ પછી આગળ ઉનાળો આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેપચી સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા સુગરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું એવું કહે છે ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો ઝાડની છાએ રહીએ છીએ પૂંછડીઓથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ ખૂબ ઉપાવું ખૂબ હુપ ઉપાહુ હુપ હુપ ઉપાહુ ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી ચોમાસું આવ્યું આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો કરડ ધૂમ વીજળીના કડાકા ભડાકા અને વાદળોનો ગડગડા બધા જળ પાણીથી તરબોળ બધે જડ ભંબાકા ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા માથે મોઢે પીઠે ઉછળે પાણી જ પાણી ઠંડી ખૂબ લાગી માળામાંથી સુગરી ફર કરતી આવી તેને જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવી બનાવીને બેઠા હતા ને ગાતા હતા ઊંચ મિનારમાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ક્યાં ડરીએ છીએ હુપ ઉપાહુકુ હુપ ઉપાહુકુ પછી ત્યાંથી હુપ ઉપાહુ કરતા ભાગી વાંદરાઓએ ઘર ન બનાવ્યું એ ન જ બનાવ્યું ને ચટપટ સુગરીબાઈએ ચિંતાએ છોડી દીધી સ્ટુડન્ટ્સ એક્ટિવિટી 5 કરીએ તેમાં વાતચીત કરવાની છે વાતચીતમાં પહેલો પ્રશ્ન વાંદરાઓએ શું કહ્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી તો વાંદરાઓએ મરચાને સળગાવીને તાપણી કરી પછી હુપાહુપ કરતા ઝાડ ઉપર કૂદતા ત્યારે એ બધું સાંભળવાની આપણને ખૂબ મજા પડી વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરશો વરસાદ આવતો હોય અમારી પાસે જો છત્રી ના હોય તો કોઈ છતવાળી જગ્યાએ જતા રહીએ કાં તો પછી વૃક્ષની નીચે જતા રહીએ બરાબર આવું કરી શકાય
નેક્સ્ટ કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાતા હોય ત્યારે તમને શી તકલીફ પડે અને શી મજા આવે. કોઈ કારણસર આપણે જો ઘર વિના રહેવાનું થાય તો ઘણી બધી તકલીફો પડે. શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી લાગે, ચોમાસામાં પાણી વરસાદથી પલળી જવાય, પછી રહેવાની સુવાની જમવાની તકલીફો પડે. અને મજા શી આવે તો ચોમાસામાં પલળવાની ખૂબ મજા આવે. ચોથું, વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું, આપણે તેમને શું ઉપાય બતાવીશું? તો વાંદરાઓએ જે કર્યું એ આપણને ગમ્યું નહીં. આપણે તેમને ઘરમાં રહેવાનો કાં તો ઘર બનાવીને રહેવાનો ઉપાય બતાવી શકાય. સુગડી કેવી રીતે ઘર બનાવતી હશે? તો સુગડી તણકલા ગૂંથીને ઘર બનાવતી હશે. વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું? તો વાંદરાઓએ ઠંડીથી બચવા માટે કાં તો પછી તાપણી કરવા માટે મરચાંનું તાપણું કર્યું હતું. મરચાંનું તાપણું કરીએ તો શું થાય? તો મરચાંનું તાપણું કરવાથી શરીરમાં બળતરા થાય, કાં તો પછી છીંકો આવવા લાગે, નાકમાં પણ બળતરા